ગાયના ગોબરમાંથી બનશે સીએનજી ગેસ. અમૂલ, બનાસ ડેરી અને જાપાનની સુઝુકી કંપની ગુજરાતમાં 4 પ્લાન્ટ શરૂ કરશે. લોકોમાં જાગૃતિ માટે 1400 કિલોમીટરની કાર રેલી. દેશમાં ઓર્ગેનિક ફાર્મિંગ વધુમાં વધુ થાય તે દિશામાં અલગ અલગ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ગાય આધારિત ખેતી દેશભરમાં થાય તેની જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. આ માટે અમૂલ ડેરી દ્વારા 1400 કિલોમીટરની ક્લીન ફ્યુઅલ બાયો સીએનજી કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં 12 જેટલી કાર છે જે આજે સુરત પહોંચી હતી. આ તકે સુમૂલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલે જણાવ્યું હતું કે જીએમએફસી, અમૂલ, બનાસ ડેરી અને જાપાનની સુઝુકી કંપની સાથે મળીને ગુજરાતમાં ગાયના ગોબરમાંથી સીએનજી ગેસ બનાવવા માટેના 4 નવા પ્લાન્ટ શરૂ કરવા જઈ રહી છે. જયેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ગાય આધારિત ખેતીના અનેક લાભ થઈ રહ્યા છે જેનો સીધો લાભ ખેડૂતોને મળે છે. પાલનપુર ખાતે પહેલો ગાયના ગોબરમાંથી સીએનજી પ્લાન્ટ કાર્યરત થશે. ત્યારબાદ ગુજરાતના અલગ અલગ સ્થળે પ્લાન્ટ નાખવામાં આવશે. ગાયના ગોબરમાંથી ગેસ બનાવવાને કારણે નવી આવકનો સ્ત્રોત ઊભો થશે, તેમજ જે સજીવ ખાતર ઉત્પન્ન થશે તે ખેતી માટે પણ ઉપયોગી પુરવાર થશે. ગાય આધારિત ખેતી તરફ વધુમાં વધુ લોકો આકર્ષિત થાય તેના માટે કામગીરી કરવામાં આવી રહી છે. અમૂલ ડેરી દ્વારા મહારાષ્ટ્રના પૂનાથી ફ્યુઅલ બાયો સીએનજી કાર રેલીનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ કાર રેલી સુરત આવી પહોંચતા સુમૂલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે સ્વાગત કર્યું હતું. રેલી સુરતથી નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે. ત્યારબાદ 26 નવેમ્બરે રેલી 1400 કિલોમીટરનું અંતર કાપીને આણંદ સમાપન કરશે. અમૂલ ડેરીએ શરૂ કરેલી આ અનોખી પહેલને તમામ સ્તરે આવકાર મળી રહ્યો છે. આજે સુરત સુમૂલ ડેરી ખાતે અમૂલ જીસીએમએફ મારફત જે સીએનજી કાર રેલી છે પૂનાથી નીકળી છે, એ મુંબઈ રહીને વસુધા રહીને આજે સુરતમાં એનું સ્વાગત કરવામાં આવ્યું. આજે સુરતથી નીકળીને સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાની છે. આ રેલીનો ખાસ કરીને જે હેતુ છે, જીસીએમએફ અમૂલ અને બનાસ ડેરી સાથે રહીને અને સુઝુકી જે જાપાનની કંપની છે, 4 પ્લાન્ટ જે ગાય આધારિત છાણ છે એમાંથી સીએનજી બનાવવા માટેની જે પદ્ધતિ છે એ સ્થાપના કરી રહી છે અને એનું અનુસંધાનમાં પર્યાવરણ બચે, ખાસ કરીને છાણમાંથી ગેસ બને, સાથે જે ખાતર છે એ સજીવ ખાતર તરીકે, ઓર્ગેનિક ખાતર તરીકે ઉપયોગ થાય અને ગેસનો ફ્યુઅલ તરીકે ઉપયોગ કરીને આવનાર દિવસોમાં પશુપાલક જે અન્નદાતા છે એ આવનાર દિવસોમાં ઉર્જાદાતા બને. અને ખાસ કરીને વિદેશથી જે રાસાયણિક ખાતર આયાત થઈ રહ્યું છે, વિદેશમાં જે ઉડ્યામણ જઈ રહ્યું છે એમાં રૂકાવટ આવશે. સાથે સાથે જે રીતે પેટ્રોલ ડીઝલ વિદેશથી આયાત થઈ રહ્યા છે, ફ્યુઅલના જે ખર્ચાઓ વધી રહ્યા છે, એની સામે ગાય આધારિત કૃષિ વ્યવસ્થામાં જે રીતે ખાસ કરીને અમૂલ ડેરીએ જે પ્રદાન કર્યું છે, દિશાના જે પ્રયત્ન છે એના અનુસંધાને આ કાર રેલી હતી. અને ખાસ કરીને જ્યારે માતાઓ બહેનો, લગભગ 36 લાખ બહેનો અમૂલ થકી 200 કરોડ રૂપિયા દરરોજના દૂધના વ્યવસાયથી મેળવે છે, આવનાર દિવસોમાં છાણમાંથી પણ સજીવ ખાતર અને આ સીએનજી ગેસ બનાવીને ખૂબ જ મોટું યોગદાન અમૂલ આપવા જઈ રહી છે. આજની રેલીથી પર્યાવરણને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે.